Hello students, welcome to this lecture. Aaj aapne logo chapter number 8 Gatima topic 8.1.2 joisi એટલે કે એમાં નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વિશે કહેવામાં આવ્યું છે. બરાબર, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ અચળ ઝડપથી એટલે કે આપ એક સમાન ઝડપથી જે વસ્તુ જતી હોય ને એને નિયમિત ગતિ કહેવાય અને જેની ઝડપ અચળ ના હોય એને શું કહેવાય? અનિયમિત ગતિ કહેવાય. બરાબર, હવે આપણે ઉદાહરણ લઈ લઈએ કે એક વસ્તુ સુરેખ પથ પર ગતિ કરી રહી છે. પ્રથમ કલાકમાં 50 કિલોમીટર, બીજા કલાકમાં 50 કિલોમીટર, ત્રીજા કલાકમાં 50 કિલોમીટર અને ચોથા કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે છે. આમ વસ્તુ સમાન સમયગાળામાં સરખું અંતર કાપતી હોવાથી તેની ગતિને નિયમિત ગતિ કહે છે. એટલે કે શું છે કે એક કાર છે, બરોબર, એ રોડ ઉપર જાય છે. તે રોડ ઉપર જાય છે તો એ 4 કલાકનું ડ્રાઇવિંગ કરે છે. કેટલી કલાકનું? 4. એ શું કહેવાય, ભાઈ છે 4 કલાક ડ્રાઇવિંગ કરે છે. એ 4 કલાક ડ્રાઇવિંગ કરે છે તો એ દરેક કિલોમીટરમાં 50 દરેક કલાકની અંદર 50 કિલોમીટર અંતર કાપે છે. બરાબર, તો આ ગતિને શું કહે છે? કે નિયમિત ગતિ કહે છે. બરાબર, હવે શું છે, આ પ્રકારની ગતિમાં સમયગાળો નાનો કે મોટો હોઈ શકે છે. બરાબર, નિયમિત ગતિમાં સમયગાળો નાનો કે મોટો હોઈ શકે. મીન્સ શું કે અહીંયા જે ભાઈ 50 કિલોમીટરનું અંતર કાપ્યું છે એની જગ્યાએ પોસિબલ છે કે આ ભાઈ કદાચ એક કલાકમાં 70 કિલોમીટરનું અંતર કાપતા હોય, બીજી કલાકમાં 70 કિલોમીટર, ત્રીજી કલાકમાં 70 કિલોમીટર અને ચોથી કલાકમાં 70 કિલોમીટરનું અંતર કાપતા હોય. આવું પણ હોઈ શકે, તો પણ એને શું કહી શકીએ? નિયમિત ગતિ. બરાબર, રોજબરોજના જીવનમાં આપણે એવી કેટલી પણ ગતિ જોઈએ છે કે જેમાં વસ્તુનું સમાન સમયગાળા દરમિયાન જુદું જુદું અંતર કાપતી હોય. ઉદાહરણ તરીકે ભીડવાળા રોડ પર ગતિ કરતી કાર અથવા બગીચામાં જોગિંગ કરતી વ્યક્તિ જે અનિયમિત ગતિના કેટલાક ઉદાહરણો છે. બરાબર, હવે આપણે આમાં શું છે કે આપણે કોઈ પણ આજે કાર આપણને આમાં ઉદાહરણ આપ્યું છે, આપણે એવું માની લઈએ કે આ કાર છે ને હાઈવે ઉપર જાય છે. બરાબર, તમને તો ખ્યાલ જ હશે કે હાઈવે ઉપર આપણા વાહનો શું એક ફૂલ સ્પીડથી જતા હોય છે તો ત્યાં હાઈવે ઉપર કદાચ આ કારની ઝડપ અચળ રહી શકે. બરાબર, પણ જ્યારે આ કાર છે આપણે કાલાવડ રોડ ઉપર અથવા તો યુનિવર્સિટી રોડ ઉપર નીકળે તો ત્યાં વધારે આપણે ટ્રાફિક હોઈએ. બરાબર, તો આ ટ્રાફિકના કારણે શું થાય કે અચળ ઝડપથી ગતિ ન કરી શકે, એને એની ગતિ વધારે અને ધીમી કરવી પડે. બરાબર, પછી બીજું ઉદાહરણ શું છે કે જોગિંગ કરતી વ્યક્તિ, બરાબર, જ્યારે કોઈ આપણે ગાર્ડનમાં જોગિંગ કરતા હોય કોઈ પણ વ્યક્તિ તો એની એક સ્પીડ અચળ ના હોય. શું કહે? તો કે એ એક વ્યક્તિ તો કંઈ ગાર્ડનમાં જોગિંગ નથી કરતી, એના સિવાયની કેટલી વ્યક્તિ હોય તો આગળ કોઈ હાથ વોકિંગ કરતું હોય નાડવો હોય તો એને ધીમું પડવું પડે, પછી કોઈ ના હોય તો વળી સ્પીડમાં દોડે, વળી કોઈ કાઢવા હોય તો ધીમું પડે, આ છે તે છે, એટલા માટે એની ગતિ પણ અચળ હોતી નથી. બરાબર, સમજાણું? તો ચલો, આ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ સમજાઈ ગયું બધાને કે કોઈ પણ વસ્તુ અચળ ઝડપથી ગતિ કરે તો એને નિયમિત ગતિ કહેવાય અને કોઈ વસ્તુની ગતિ અચળ ના હોય તો એને શું કહેવાય? અનિયમિત ગતિ કહેવાય. બરાબર, નિયમિત ગતિના ઉદાહરણ આપણે કયા કયા હતા? તો કે હાઈવે ઉપરની કાર. બરાબર, હાઈવે ઉપર ગતિ કરતી કાર. ગતિના શું છે? તો કે ભીડવાળા રોડ પર ગતિ કરતી કાર અને બગીચામાં જોગિંગ કરતી વ્યક્તિ, આ બંને શું છે? તો કે અનિયમિત ગતિના ઉદાહરણ. હવે આપણને એક પ્રવૃત્તિ આપી છે. બરાબર, હવે આમાં છે ને આપણે જોવાનું છે કે આ વસ્તુ એ છે અને આ વસ્તુ બી છે, બંને દ્વારા કપાયેલું અંતર આપેલું છે. હવે આપણને આ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે ઈ કહેવાનું છે. હવે આ છે આને 9:30 થી 9:45 એટલે કેટલો સમય થયો? તો કે 15 મિનિટ થઈ. 15 મિનિટમાં કેટલું અંતર લાપે છે? તો કે 10 કિલોમીટરમાંથી 20 કિલોમીટર આવ્યા, સોરી, એટલે 10 મીટરનું અંતર આપે છે, કિલોમીટર નહીં મીટર. અને અહીંયા તો કે 7 મીટરનું થયું.
કયું અંતર 12 અને 19 છે તો બરાબર અચ્છા અહીંયા પાછી બીજી 15 મિનિટ 10 45 થી આ બીજી 15 મિનિટ બરાબર બીજી 15 મિનિટ એટલે 9:45 થી 10 નો સમય હવે અહીંયા અહીંયા કેટલું કાપે છે તો કે 10 મીટર અંતર કાપે બરાબર હવે અહીંયા બરાબર હવે અહીંયા તો અહીંયા કેટલું આપણે આ 15 મિનિટ ની અંદર બીજી 15 મિનિટ માં અહીંયા કેટલું ડિસ્ટન્સ કવર કરે છે તો કે 4 મીટર કવર કરે છે બરાબર અચ્છા અહીંયા પાછી બીજી 15 મિનિટ છે 10 થી 10 15 તો અહીંયા તો કેટલું કવર કરે છે તો કે 10 મીટર અહીંયા તો કે 23 થી 35 એટલે 10 ને 12 મીટર નો એટલે અહીંયા શું થયું છે કે આ જે ડિસ્ટન્સ કવર કરે છે બરાબર આ બંને તો અહીંયા કોન્સ્ટન્ટ છે 10 10 10 મીટર નું કવર કરે છે અહીંયા જો 2 મીટર આવી ગયું અહીંયા 4 મીટર આવી ગયું અહીંયા 3 મીટર આવી ગયું કરે છે ને અહીંયા જે ડિસ્ટન્સ કવર કરે છે એમાં ફેરફાર છે તો આ ગતિ કેવી થઈ આ અનિયમિત ગતિ થઈ અનિયમિત ગતિ અને આ કેવી થઈ તો કે નિયમિત ગતિ એટલે વસ્તુ એ કેવી ગતિથી કેવી ગતિમાં જાય છે તો કે નિયમિત ગતિમાં એ નિશ્ચિત સમયગાળા દરમિયાન નિશ્ચિત અંતર કાપે છે એટલે કે 15 મિનિટના સમયમાં એ કેટલું અંતર કાપે છે તો કે 10 મીટરનું અંતર કાપે છે કોણ તો કે વસ્તુ એ અને વસ્તુ બી તો કે 15 મિનિટના સમયમાં એનું આવો જે અંતર છે એ નિયમિત નથી એટલે કે જુદું જુદું અંતર કાપે છે બરાબર એટલે આ કેવી ગતિ થશે વસ્તુ એ ની ગતિ થશે નિયમિત ગતિ બરાબર અને વસ્તુ બી ની ગતિ થશે અનિયમિત ગતિ બરાબર એટલું સમજાઈ ગયું તો હવે આગળ વધું છું હવે આગળ શું છે આપણો ટોપિક તો કે ગતિના દરનું માપન બરાબર હવે આપણે ગતિનો દર કયો છે કેટલા શું કહેવાય જો દર સાથે એ ગતિ કરે છે એનું માપન તાપની એની માટે શું છે કે બે પ્રવૃત્તિ આપેલી છે બરાબર બે ટૂંકમાં ઉદાહરણ આપેલા છે કે બોલિંગની ઝડપ આપેલી છે આપણી એક ઉપર હોય એમાં અલગ અલગ ઝડપથી આપણે બીવીએ બતાવ્યું કે આટલા આ ઝડપથી બોલિંગ મેળી આ ઝડપથી બોલિંગ મેળી તો કે 140 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ બરાબર 143 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ બરાબર એટલે તમે એના કેવા શું માંગે છે કે આટલી આ ગતિ છે તો એક કલાકની અંદર તમારો બોલ છે 143 કિલોમીટર ની ઝડપથી ઝડપથી જાય છે બરાબર 143 કિલોમીટર પ્રતિ કલાકની અને બીજા બોર્ડમાં આપણને શું કે છે કે આ જે રોડ છે એની અંદર કોઈ બી ફોર વ્હીલર હોય સોરી નાની કાર હોય એ કેટલાની ઝડપથી જઈ શકશે તો કે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જઈ શકશે અને મોટા વાહન હોય ટ્રક ને એવા બધા એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જઈ શકશે બરાબર એટલે એક કલાકની અંદર એ લોકો કેટલું અંતર કાપે છે એને એટલે આપણને આનું મીનિંગ એવું થાય કે 143 કિલોમીટર પર પ્રતિ કલાક હોય એટલે એનો મતલબ શું થાય તો કે એક કલાકમાં 143 કિલોમીટરનું અંતર કાપશે બરાબર આનો મીનિંગ એવો થાય 143 કિલોમીટર પર અવર સમજણ 143 કિલોમીટર પર અવર નો મીનિંગ શું થાય 143 કિલોમીટર પર અવર 143 કિલોમીટર પ્રતિ કલાક
હવે આમાં પણ એવું જ કહેવા માંગે છે કે તમે શું કરી શકશો કે એક કલાકની અંદર તમે 50 કિલોમીટરનું અંતર કાપી શકશો, એટલી સ્પીડ રાખવાની કે તમારું 1 કિલોમીટરમાં 50 કિલોમીટર થાય. પછી મોટા વાહન હોય કેટલી સ્પીડ રાખવાની, તો કે 1 કલાકમાં 40 કિલોમીટર થાય. ચલો હવે આપેલા ચોક્કસ અંતર કાપવા માટે અલગ અલગ વસ્તુઓ જુદા જુદા સમય લે છે. બરાબર, ચોક્કસ અંતર કાપવા માટે શું કરે છે, તો કે બધી વસ્તુઓ પોતાનો અલગ અલગ સમય લે છે. બરાબર, તેમાંથી કેટલીક વસ્તુઓ ઝડપી ગતિ કરતી હોય છે, જ્યારે કેટલીક વસ્તુઓ ધીમે ધીમે ગતિ કરતી હોય છે. વસ્તુનો ગતિ દર જુદો જુદો હોઈ શકે, તેમાં જુદી જુદી વસ્તુઓ સમાન દરથી પણ ગતિ કરી શકે છે. બરાબર, આપણને શું કહે છે કે ચોક્કસ અંતર કાપવા માટે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ સમય લે છે. બરાબર, આપણને આમાં કહેવા શું માંગે છે કે અલગ અલગ વસ્તુઓ છે તેને અંતર કાપવા માટે અલગ અલગ સમય લાગે છે. બરાબર, દાખલા તરીકે હું છું, હું અહીંથી મારે 1 કિલોમીટરનું અંતર કાપવું હોય તો કદાચ મારે 10 મિનિટનો સમય લાગતો હોય. બરાબર, તો મારા સિવાયની બીજી કોઈ વ્યક્તિ હોય તો એને આ જ અંતર કાપવા માટે કદાચ 30 મિનિટનો સમય લાગતો હોય કે 5 મિનિટનો અંતર સમય લાગતો હોય. બરાબર, એટલે બધી વસ્તુઓ ચોક્કસ અંતર કાપવા માટે જુદા જુદા સમય લે છે. તેમાંથી કેટલીક વસ્તુઓ ઝડપી ગતિ કરે છે તો કેટલીક ધીમી ગતિ કરે છે. જો હું ધીમે ગતિ કરું છું એટલે હું 10 મિનિટ લાગે છે. બરાબર, કોક હવે ઝડપથી ગતિ કરતો હશે તો એને 5 મિનિટ લાગશે. તો એ શું થયું, અમારા બંનેના ગતિના દર અલગ અલગ થયા. બરાબર, તેમાં જુદી જુદી વસ્તુ સમાન દરથી પણ ગતિ કરતી હોય, ગતિ કરી શકે. કોઈક મારા જેવું જ બીજું કોઈ વ્યક્તિ હોય નિરાત વાળું, તો એ 10 મિનિટમાં એ બી મારા જેટલો સમય લે એવું કહેવા માંગે છે. બરાબર, વસ્તુનો ગતિદર શોધવાની એક એવી રીત છે જેમાં એકમ સમયગાળામાં વસ્તુએ કાપેલ અંતર શોધવામાં આવે છે. આ રાશિને શું કહે છે, તો કે ઝડપ. બરાબર, શું છે, એકમ સમયગાળામાં વસ્તુએ કાપેલ અંતર એને શું કહે છે, ઝડપ. ઝડપનો એસઆઈ એકમ શું છે, તો કે મીટર પ્રતિ સેકન્ડ. મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ. બરાબર, હવે અન્ય એકમ શું છે, તો કે સેન્ટીમીટર પર સેકન્ડ અથવા તો કિલોમીટર પર અવર. બરાબર, અહીંયા શું છે, સોરી, મીટર પર સેકન્ડ છે. અન્ય એકમ, તો કે આ એસઆઈ એકમ પૂછે તો મીટર પર સેકન્ડ આવશે. ઝડપનો એસઆઈ એકમ મીટર પર સેકન્ડ જ આવશે. આ તો અન્ય એકમો જે આપણા રોજિંદા જીવનમાં વાપરીએ, કે સેન્ટીમીટર પર સેકન્ડ અથવા તો કિલોમીટર પર સેકન્ડ. બરાબર, હવે વસ્તુની ઝડપ દર્શાવવા માટે માત્ર તેના મૂલ્યની જરૂર પડે છે. વસ્તુની ઝડપ અચળ હોવી જરૂરી નથી. મોટાભાગના કિસ્સાઓમાં વસ્તુઓ અનિયમિત ગતિ કરતી હોય છે, તેથી આપણે આ વસ્તુઓની ઝડપ દર સરેરાશ ઝડપ સ્વરૂપે દર્શાવી શકીએ. બરાબર, એટલે શું છે, આપણે મોસ્ટલી ઝડપ છે ને શોધવાની હોય, તો કે શું કહેવાય, વામનની શોધવાની હોય કે ચાલવાની શોધવાની હોય, એવી જ રીતે શોધવાની હોય, તો વામન છે એક રસ્તા ઉપર જાય છે, એટલે ક્યારેક પછી ખાડો આવે છે, ક્યારેક સ્પીડ બ્રેકર આવે છે, એની ઝડપમાં ફેરફાર થાય છે કે નથી થતો. એટલે આપણે ઝડપને હંમેશા સરેરાશ ઝડપથી જ દર્શાવીએ છીએ. બરાબર, એટલે આપણે સરેરાશ ઝડપ કેમ મળશે, તો કે વસ્તુએ કાપેલું કુલ અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય. બરાબર, હું ઉદાહરણ આપું કે હું છે કે આ 30 કિલોમીટરનો અંતર છે, અંતર કાપવા માટે હું 10 સેકન્ડનો સમય લઉં છું. મારે આ શું કહેવાય, આ A થી મારે B સુધી જવા માટે, બરાબર, A થી B માં 30 મીટરનું અંતર કાપવા. તો હવે હું કઈ રીતે શોધીશ, તો કે વસ્તુએ કાપેલું કુલ અંતર, એટલે હું A થી B જઈશ તો કેટલું અંતર કાપીશ હું, તો કે 30 મીટર. બરાબર, છેદમાં
તે અંતર કાપવા માટે લાગતો સમય મારે કેટલો સમય લાગ્યો છે તો કે 10 સેકન્ડનો બરાબર તો શું થશે બિંદુ ક્યુ તમારી ઝડપ કેટલી છે તો કે 3 મીટર પર સેકન્ડ સમજાણું આ કેવી રીતે થયું તો હવે આગળ વધું જો વસ્તુને s અંતર કાપવા માટે લાગતો સમય t હોય તો તેની ઝડપ a v છે બરાબર એટલે આ શું થયું s એટલે કે સમય બરાબર સોરી s એટલે થાય સ્પીડ હા બરાબર ઝડપ અંતર કાપેલું બરાબર s એટલે શું થશે સ્પીડ એટલે શું થાય ઝડપ બરાબર t એટલે ટાઈમ બરાબર એટલે સમય અને આ શું થયું આપણે સોરી સીધી અંતર ઝડપ એની સોરી ઓછો કરો અને અહીંયા આપણી છે ઝડપ v આ બાબત આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ એક કાર 100 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે બરાબર એક કાર 100 કિલોમીટર અંતર ક્યારે કાપે છે તો કે 2 કલાકમાં કાપે છે બરાબર તો તેની સરેરાશ ઝડપ 50 કિલોમીટર થશે તો કે શું કામે તો કે 100 એને કાપે તો કુલ અંતર છેદમાં એને લીધેલો સમય કેટલો 2 કલાક આ સેમાં છે કિલોમીટર અને આ સેમાં છે કલાકમાં બરાબર એટલે 100 ભાગ્યા 2 એટલે 50 કિલોમીટર પ્રતિ કલાક આ શું થયું એ કારનો ઝડપ છે આ કાર દરેક સમયે 50 કિલોમીટરની ઝડપે ગતિ નહીં કરતી હોય કેટલાક સમયગાળામાં તે આના કરતાં વધારે હોય અને કેટલાક સમયગાળામાં ઓછી પણ હોય પણ આમાં કેવા શું આવે છે આ કાર છે 1 કલાકમાં 50 કિલોમીટરનું અંતર કાપી શકે છે બરાબર પરંતુ એવું જરૂરી નથી કે આ અંતરે જે કાપે છે એમાં આખા કી એક એક કલાક 50 કિલોમીટર થી નીચે એટલે વચ્ચે ક્યારેક બમ્પર આવ્યો છે તેની સ્પીડ ધીમી પડી હશે પણ ક્યારેક સરસ રોડ હશે તો એની સ્પીડ વધી ગઈ હશે એટલે આપણે ક્યારેક વધઘટ થાય પણ એક કલાક ની અંદર આ કાર 50 કિલોમીટર પર કલાક ની પ્રતિ કલાક નું અંતર કાપે છે બરાબર હવે આપણને આમાં શું આપ્યું છે તો કે એક ઉદાહરણ આપેલું છે કે એક વસ્તુ છે કે 4 શું છે 4 સેકન્ડમાં કેટલી કેટલું અંતર કાપે છે 16 મીટર નું અંતર કાપે છે બરાબર 2 સેકન્ડમાં બીજું 16 અંતર 16 મીટર અંતર કાપે છે તો આ વસ્તુની સરેરાશ ઝડપ શોધો તો પહેલા તો આપણે શું પૂછીએ તો કે વસ્તુનું કુલ અંતર બરાબર વસ્તુનું કુલ અંતર કેટલું છે તો કે આ પહેલી વાર 16 મીટર વત્તા બીજું કેટલું છે 16 મીટર એટલે કેટલું કાપે છે 32 મીટર નું અંતર કાપે છે અને પછી શું છે તો કે સમય તો કે સમય કેટલો લે છે સમય કે કુલ સમય બરાબર 4 સેકન્ડ વત્તા 2 સેકન્ડ એટલે કેટલી થશે 6 સેકન્ડ હવે આપણે સરેરાશ ઝડપનું સૂત્ર શું છે બરાબર સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય બરાબર એટલે આપણે અહીંયા એને કુલ અંતર કેટલું કાપે છે 32 મીટર ભાગ્યા એના કુલ સમય કેટલો છે 6 સેકન્ડનો સમય લે છે બરાબર તો એને 32 ભાગ્યા 6 એટલે આવશે 5.33 મીટર પર સેકન્ડ એટલે આ ભાઈ છે આ ફિલ્મમાં આ વસ્તુ છે એ 5.33 મીટર જેટલું અંતર 1 સેકન્ડમાં કાપી શકે છે બરાબર છોકરા ચાલો હવે 8.2.10 એટલે દિશા સાથે ઝડપ બરાબર આ ટોપિકમાં આપણે શું કે છે
આપણે કોની વાત થશે વેગ ની વાત થશે કોની વેગ બરાબર ચલો દિશા સાથે ઝડપ એટલે શું તો કે વેગ બરાબર વસ્તુની ઝડપની સાથે સાથે તેની ગતિની દિશા દર્શાવે તો તે વસ્તુની ગતિને ગતિનો દર વધારો સચોટ થઈ શકે બરાબર શું થાય આપણે કોઈ પણ વસ્તુ છે એ ગતિ કરે છે એની ઝડપની આને બીજું શું દર્શાવે તો કે દિશા બતા બરાબર તો હવે આપણે એને એકદમ સચોટ એટલે બધા ચોકસાઈ પૂર્વક આપણને વસ્તુની ગતિનો દર મળે છે બરાબર હવે એને આપણે શું કહી શકીએ છીએ વેગ બરાબર નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને શું કહે છે તેનો વેગ કહે છે કોઈ પણ વસ્તુ એક નિશ્ચિત દિશામાં ગતિ કરતી હોય બરાબર તો તેને તે વસ્તુનો વેગ કહે છે કોઈ વસ્તુનો વેગ સમાન કે બદલાતો હોઈ શકે છે એટલે વસ્તુનો વેગ શું છે ક્યારેક સમાન પણ હોઈ શકે ક્યારેક બદલાતો પણ હોઈ શકે બરાબર હવે વેગ કોને ઉપર આધાર રાખશે તો કે વસ્તુની ઝડપ અને વસ્તુની ગતિ વેગ કોની ઉપર આધારિત રાશિ છે તો કે વસ્તુની ઝડપ અને વસ્તુ વસ્તુની ગતિની દિશા બરાબર હવે જો તમારી વસ્તુની ઝડપમાં ફેરફાર થાય અને તો પણ વેગ બદલી શકે વસ્તુની દિશામાં ફેરફાર થાય તો પણ વેગ બદલી શકે છે બરાબર અને એવું પણ બની શકે કે આ ઝડપ અને ગતિ બંને પણ બદલાવાથી વેગ બદલી શકે એટલે ત્રણેય કારણો છે કે જેનાથી વેગ બદલી શકે બરાબર જ્યારે કોઈ વસ્તુ સુરેખ પથ પર બદલાતી જતી ઝડપ સાથે ગતિ કરતી હોય ત્યારે તેની ગતિનો દર સરેરાશ વેગ દ્વારા રજૂ કરી શકાય છે શું જ્યારે કોઈ વસ્તુ સુરેખ પથ પર બરાબર આ સુરેખ પથ પર બદલાતી જતી ઝડપ સાથે એટલે અહીંયા થી હું અવળું આ છે બરાબર આપણે એ બી સી ડી આપણે પોઈન્ટ લઈ લે એ બી સી ડી આ પથ કેવો છે સુરેખ છે પણ અહીંયા મારી ઝડપ છે 5 કિલોમીટર પ્રતિ કલાકની હતી અહીંયા મારી સ્પીડ છે 10 કિલોમીટર પ્રતિ કલાકની હતી અહીંયા વળી પાછી 5 કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ બરાબર તો હવે આપણે એને કઈ રીતે રજૂ કરી શકીએ આવી રીતે બદલતો જાય છે તો આપણે એને સરેરાશ વેગથી દર્શાવી શકીએ કઈ રીતે સરેરાશ વેગથી બરાબર ચલો હવે હું છે ને તમને આગળ આ બીજા ઉદાહરણ દ્વારા સમજાવું આનું સૂત્રને બધું જો જ્યારે કોઈ વસ્તુનો વેગ સમાન દરથી બદલાતો જતો હોય ત્યારે તેને સરેરાશ વેગ એટલે કે પ્રારંભિક વેગ અને અંતિમ વેગના અંકગણિત સરેરાશ દ્વારા મેળવી શકાય છે જો આપણે સરેરાશ વેગ છે ને બે રીતે મળે તો અચળ ઝડપથી કોઈ પણ વસ્તુ કરતી હોય અચળ ઝડપથી તો તેના સ્થાનાંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય આનાથી મળી શકે બરાબર અને પછી તો કે સરેરાશ વેગ બીજી કઈ રીતે મળશે તો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ એ બંનેના સરવાળાથી મળશે તો ચલો હું તમને છે ને આ બંને વસ્તુ એક ઉદાહરણથી સમજાવું છું તો કે સરેરાશ વેગ બરાબર શું છે આપણે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ બરાબર છેદમાં શું છે હા એ તો ઠીક અહીંયા હું તમને સમજાવું કે આ જે નીચે છે ને વસ્તુનો સરેરાશ વેગ આ બી એ શું છે તો કે વસ્તુનો સરેરાશ વેગ છે પછી આ શું છે તો કે વસ્તુનો પ્રારંભિક વેગ આ સૂત્રમાં આ વસ્તુનો સરેરાશ વેગ આ વસ્તુનો પ્રારંભિક વેગ અને આ શું છે તો કે વસ્તુનો અંતિમ વેગ આવડો આપણે સરેરાશ વેગને બી એ બી એટલે એવરેજ બરાબર એનાથી દર્શાવી શકીએ ભાગ્યા બે હવે અહીંયા આપણે હું એક ઉદાહરણ લઈ લઉં કે અહીંયાથી શરૂ કરી આટલું બરાબર આ છે 30 મીટરનું અંતર બરાબર આ છે મારું 20 મીટરનું અંતર બરાબર હવે આને કાપવા માટે હું 10 સેકન્ડ લઉં છું અને આને કાપવા માટે હું 5 સેકન્ડ લઉં છું
બરાબર તો હવે અમારે કઈ રીતે મળશે તો કે 30 30 20 એટલે 50 થઈ ગયું આપણો પ્રારંભિક વેટ કયો છે તો કે 30 વત્તા અંતિમ વેટ કયો થયો 20 એને ભાગ્યા 2 બરાબર 30 વત્તા 20 ભાગ્યા 2 એટલે 50 ભાગ્યા 2 એટલે મારો સરેરાશ વેટ કેટલો થયો તો કે 25 મીટર પર સેકન્ડ બરાબર આ શું થયું તો કે મારો સરેરાશ વેટ થયો હવે આનો તમને હું બીજું ઉદાહરણ આપું બરાબર તો કે સ્થાનાંતર છેદમાં સમય બરાબર સ્થાનાંતર છેદમાં સમય હવે જ્યારે આ સૂત્રનો ક્યારે ઉપયોગ થાય કે મને આવી રીતે કોઈ વસ્તુ આપેલી છે બરાબર હવે આ અંતર A, B અને C આ ભાઈ મેઈન ગોલ શું છે તો આ મારું ઘર છે અને આ મારી સ્કૂલ છે તો મારે ઘરેથી સ્કૂલે પહોંચવું એ મારો મુખ્ય ઉદ્દેશ છે બરાબર પણ હું શું કરું છું પહેલા A થી B ઉપર જાઉં છું બરાબર એટલે આમાં 3 સેકન્ડ નું અંતર થયું પછી આ વળી પાછું B થી C ઉપર જાઉં છું આમાં આ 3 મીટર નું અંતર છે એટલે હું બી થી સી એટલે મારે હું નાસ્તો કરવા ગઈ ને પછી ત્યાંથી હું મારી સ્કૂલે જાઉં છું તો એ 4 મીટર નું અંતર છે પણ ખરેખર મારું ઘર અને સ્કૂલ કેટલા દૂર છે તો કે 5 મીટર જ દૂર છે બરાબર હવે મારે આની માટે કેટલો સમય લઉં છું તો કે હું આની માટે 25 સેકન્ડ નો સમય લઉં છું આની માટે હું લઉં છું 5 સેકન્ડ નો સમય તો હવે હું મારું સ્થાનાંતર તો કેટલું કેવા છે ભલે અહીંયાથી આટલું આવી રીતે હું અંતર લેતી અલગ અલગ બરાબર હું આટલું ફરી ફરીને જાઉં પણ મને મારો સરેરાશ વેગ તો મારા સ્થાનાંતર થી જ મળશે આપણે કાલ જોયું હતું ને અંતર અને સ્થાનાંતર આ 3 મીટર ને 4 મીટર આ 7 મીટર મેં કાપેલું અંતર છે અને આ 5 મીટર મારું સ્થાનાંતર છે એટલે હું શું લઈશ મારું સ્થાનાંતર 5 છેદમાં મીટર અને મને લાગતો સમય અહીંયાથી અહીંયા જવા માટે મેં 25 સેકન્ડ લીધું છે અને અહીંયાથી અહીંયા જવા માટે મેં 5 સેકન્ડ લીધું છે બરાબર 5 સેકન્ડ એટલે મારું ટોટલ કેટલું થયું તો કે 30 સેકન્ડ થયું તો હવે હવે શું કહેવાય તો પછી મારું કાપેલું અંતર શું કહેવાશે તો કે 5 ભાગ્યા 30 એટલે જે જવાબ આવે બરાબર એટલા મીટર પર સેકન્ડ કહેવાય આનો ભાગાકાર કરવાનો પડજો એટલે મારું અંતર મારું કાપેલું શું થશે એટલા મીટર પ્રતિ સેકન્ડ બરાબર સ્ટુડન્ટ્સ સમજાણું ચલો હવે આપણને આ પ્રવૃત્તિમાં શું કહે છે કે આપણી ચાલવાની ઝડપ છે સરેરાશ ઝડપ એ 4 કિલોમીટર પ્રતિ કલાકની લેવામાં આવે તો તમારે બસ સ્ટેન્ડ કે શાળાનું તમારા ઘરથી અંતર નક્કી કરો એટલે શું કહે છે હું 1 કલાકમાં કેટલું અંતર કાપું છું 4 કિલોમીટર પ્રતિ કલાકનું અંતર કાપું છું બરાબર તો હવે મારે મારા ઘરથી શાળાનું અંતર જોવાનું છે બરાબર તો મારા ઘરથી ઘરથી શાળા કેટલી છે માની લઈએ કે 8 કિલોમીટર છે બરાબર તો શાળાએ પહોંચતા કેટલો સમય નક્કી કેટલો શું કહેવાય કેટલો સમય લાગશે મારે તો કે મારે 1 કલાકમાં હું કેટલું અંતર કાપું છું 4 કિલોમીટર તો મારે શાળાએથી ઘરે પહોંચતા મારે કેટલો સમય લાગશે તો કે 2 કલાકનો સમય લાગશે સમજાણું હું 1 કલાકમાં 4 કિલોમીટરનું અંતર કાપી શકું તો મારે 8 કિલોમીટર છે મારા ઘરથી શાળા તો હું ત્યાં 2 કલાકમાં પહોંચી શકું બરાબર હવે આગળ જે જ્યારે આકાશ વાદળોથી ઘેરાયેલું હોય ત્યારે વીજળી ચમકવાના અને વાદળોના ગડગડાટની ઘટના વારંવાર જોવા મળે છે બરાબર વીજળીના ચમકારા પહેલા દેખાય છે અને થોડા સમય પછી વાદળોના ગડગડાટની ધ્વનિ આપણા સુધી પહોંચે છે બરાબર આવું શું કામ એને થાય છે તો કે આપણે જે હવા હોય ને કે હવાના માધ્યમમાં પ્રકાશ છે એ જલ્દીથી આપણા સુધી ગતિ કરી શકે છે અને અવાજ છે એ પ્રકાશ કરતા ઓછી ઝડપથી ગતિ કરે છે બરાબર તો હું તમને કહું કે પ્રકાશની ગતિ કે પ્રકાશની ઝડપ કેટલી હોય છે પ્રકાશ સેકન્ડ અને ધ્વનિની
તમારી ટેક્સ્ટબુકમાં આ ધ્વનિની ઝડપ આપેલી છે પણ પ્રકાશની ઝડપ તમે જ વિચાર કરો આપેલી નથી પણ તમે વિચાર કરો કે પ્રકાશની ઝડપ છે એ ધ્વનિની ઝડપ કેટલા કેટલી કેટલી વધારે થઈ બરાબર હવે આપણે માની લઈએ કે રેસ છે બરાબર કોઈ પણ નૃત્યમાં એક ખેલાડી છે એ ફાસ્ટ દોડે છે અને એક ખેલાડી છે એ ધીમું દોડે છે તો પહેલા કોણ પહોંચવાનું છે ઓફકોર્સ ફાસ્ટ દોડવા વાળો આમાં પણ એવું થાય છે કે જ્યારે આપણે વીજળી થાય ને વીજળીમાં ચમકારો અને અવાજ બંને ભેગા જ થાય છે પણ પ્રકાશની ઝડપ કેવી છે વધારે છે એટલે પ્રકાશ આપણી પાસે જલ્દી પહોંચી જશે અને અવાજની ઝડપ કેવી છે ઓછી છે એટલે અવાજને આપણા સુધી પહોંચતા વાર લાગશે સમજાણું ઓકે અહીંયા સુધીનું તો હવે આગળ વધો હવે આગળ આપણને શું આપ્યું છે તો કે પ્રશ્ન આપેલા છે ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો બરાબર ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ શું છે તો કે ઝડપમાં છે એમાં દિશાની જરૂર પડતી નથી બરાબર અને વેગ શેની સાથે દર્શાવાય છે તો કે દિશા સાથે દર્શાવાય છે બરાબર કઈ પરિસ્થિતિમાં વસ્તુના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સરખા હશે બરાબર તો કે જ્યારે અંતર અને સ્થળાંતર સરખા હોય ત્યારે અંતર અને સ્થળાંતર સરખા હોય ત્યારે કઈ રીતે તો કે ચાલો સમજાવો બરાબર તો કે સરેરાશ વેગ એટલે એનું સૂત્ર શું થશે સરેરાશ વેગ એટલે સ્થળાંતર છેદમાં લાગતો સમય બરાબર અને સરેરાશ ઝડપનું સૂત્ર શું થશે તો કે અંતર કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય બરાબર આપણે આ બેનું સૂત્ર થાય બરાબર જ્યારે હું અહીંયા આ સ્થળાંતર અને અંતર બંને હું આ સરખા લઈ લઉં બરાબર અંતર અંતર અને સ્થળાંતર હું સરખા કિલોમીટર લઈ લઉં આપણને અહીંયા વાત તો એક જ થઈ છે કઈ પરિસ્થિતિમાં વસ્તુના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્ય સમાન થશે બરાબર જ્યારે કોઈ પણ વસ્તુ છે એક સરખું સ્થળાંતર આપણને ખબર છે અહીંયાથી અમારા ઘરથી અમારી સ્કૂલનું અંતર છે બરાબર હવે હું ખાલી બીજે કે રખડતા રખડતા નથી જતી તો આ જ અંતર મારું કાપેલું અંતર થયું અને આ જ મારો સ્થળાંતર થયું બરાબર તો પછી મારો સમય તો સરખો હોવાનો જ છે બરાબર હું સીધે સીધી જાઉં એટલે શું થયું કે અંતર અને સ્થળાંતર બંને સરખા હોય ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સરખા થશે કેમ કે જો હું સીધે સીધી મારા ઘરેથી સ્કૂલે જવાની છું તો એટલું જ મારું અંતર થશે અને એટલું જ મારું સ્થળાંતર થશે અને મારે સમય તો સરખો જ લાગવાનો છે એટલા માટે અને પછી બીજો પ્રશ્ન આગળ તો કે વાહનનું ઓડોમીટર શું માપે છે બરાબર વાહનનું ઓડોમીટર શું માપે છે તો કે ઓડોમીટર શું માપે છે આપણે જે પેલો કાંટો બતાવે ને આપણે એમાં બતાવે કે તમે કેટલા કિલોમીટર તમારા વાહન હાલેલું છે કેટલા કિલોમીટર તમારું વાહન હાલેલું છે તો તમારા વાહને કાપેલા અંતર બતાવે છે બરાબર જ્યારે કોઈ પણ વસ્તુ નિયમિત ગતિ કરતી હશે ત્યારે તેનો ગતિપથ કેવો દેખાશે તો કે સુરેખ પથ દેખાશે કેવો સુરેખ બરાબર હવે આપણને અહીંયા એક પ્રશ્ન આપેલો છે કે એક પ્રયોગ દરમિયાન અવકાશયાનમાંથી એક સિગ્નલને પૃથ્વી પરના સ્ટેશન સુધી પહોંચતા 5 મિનિટ જેટલો સમય લાગે છે પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર કેટલું હશે સિગ્નલનો વેગ પ્રકાશના વેગ જેટલો જ હશે કે વેગ જેટલો જ હશે એટલે શું આપણને પ્રકાશનો વેગ અહીંયા આપેલો છે બરાબર કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ તો ચલો હવે આપણે આમાં જોઈએ આપણને શું શું આપેલું છે સમય આપેલો છે કેટલો તો કે 5 મિનિટ પછી આપણને અંતર પૂછ્યું છે અને આપણને શું આપેલી છે તો કે સ્પીડ આપેલી છે એટલે કે ઝડપ આપેલી છે કેટલાનું છે 5 બરાબર ઝડપ કેટલી છે તો કે
3×10^8 મીટર પ્રતિ સેકન્ડ. પછી બીજું શું આપેલું છે આપણને? તો કે સમય કેટલો આપેલો છે? 5 મિનિટનો આપેલો છે. આપણે 5 મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરશે એટલે શું થશે? 5×60 સેકન્ડ એટલે 5 મિનિટ × 60 એટલે 60 સેકન્ડમાં કન્વર્ટ ફેરવાઈ ગયો. અને આપણે શું ગોતવાનું છે? તો કે અંતર ગોતવાનું છે, બરાબર. તો આપણે અહીંયા ઝડપનું સૂત્ર શું છે? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, બરાબર. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો આપણને અહીંયા શું આપેલું છે? ઝડપ આપેલું છે, સમય આપેલું છે. તો આપણું સૂત્ર શું થઈ જશે? આપણે અંતરને કરતા બનાવશે સૂત્રનો, એટલે સમય ગુણ્યા ઝડપ. આપણી પાસે સમય કેટલો છે? તો કે 5×60 સેકન્ડ × ઝડપ કેટલી છે? 3×10^8 મીટર પર સેકન્ડ, બરાબર. સોરી અંતર, સોરી એટલા મીટર થશે, મીટર પર સેકન્ડ નહીં થાય. ઓકે, અંતર છે એટલે અંતરનો એકમ શું આવે? તો કે ખાલી મીટર જ આવે. બરાબર,